હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શહેરમાં 80,000થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને જેમાં 5 ફૂટથી ઊંચી મૂર્તિઓનું વિસર્જન કે જે હજીરા, ડુમ્મસ અને ઉમરા ખાતે કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેટલાક લોકો જે પોતાના ઘર આંગણે જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટી નંબર 2માં આદર્શ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી શ્રીજીની સ્થાપના કરી ઘર આંગણે જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે ભાવિ ભક્તો દ્વારા હર્ષો ઉલ્લાસ અને ઢોલ નગારાના તાલે શ્રીજીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો ગણપતિ બાપાના મોરિયાના જય ઘોષ સાથે જે છે એ અત્યારે આ કર્મયોગી સોસાયટી નંબર 2માં આદર્શ મિત્ર મંડળ દ્વારા જ્યારે ગણેશજીની સ્થાપના 11 વર્ષથી સતત કરવામાં આવી રહી છે અને ત્યારે જ્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને અત્યારે હાલ જે છે ગ્રુપના તમામ જે કાર્યકર્તાઓ છે એ અત્યારે ગણેશજીની જે વિસર્જન છે જે ઘર આંગણે કરતા હોય છે ત્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે આ જે વિસર્જન માટે જે છે એ અત્યારે આ ડ્રમ જે છે અત્યારે અહીંયા જે કન્ટેનર છે એ પાણી ભરી દીધું છે અને અત્યારે હાલ જે છે સોસાયટીના તમામ જે લોકો છે, કાર્યકર્તા મિત્રો છે, એ લોકો અત્યારે વિસર્જન કરવાની જે તૈયારી હાથ ધરી રહ્યા છે. ત્યારે જે રીતે ભગવાનની 10 દિવસ સ્થાપના કરી પૂજા અર્ચના કરતા હોય છે, ભાવભક્તિથી કીર્તન કરતા હોય છે અને જે પવિત્ર વાતાવરણમાં પરિવર્તિત આ મોલ્લો થઈ જતો હોય છે, ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી ને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે તો એને લઈને શું કહેશે? જી, આપનું નામ? યોગેશ. યોગેશભાઈ, જે રીતે અત્યારે વિદાય આપવામાં આવી રહી છે, ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી ને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? એને લઈને અમે 10 દિવસ ભાવભક્તિથી કીર્તન કર્યું, હવે વિદાયનો સમય આવ્યો તો અમારે વિદાયનું મન નથી થતું કરવાનું. જી બિલકુલ, જે રીતે બાપા જે છે આપણા ઘરે મહેમાન બનીને આવ્યા હતા અને અત્યારે એમને વિદાય આપવામાં આવી રહી છે, એને લઈને તમારો ભાવ શું છે? એક ટાઈપનો ઉત્સાહ બી છે, પણ આવતીકાલથી આ માહોલ નહીં રહેશે એનું દુઃખ પણ છે. એક નિરાશા પણ છે કે આવતીકાલથી એ 10 દિવસ ઉમંગ નહીં રહેશે, ઉત્સાહ નહીં રહેશે, ભજન કીર્તન બંધ થઈ જશે, આરતી કરવા નહીં મળશે, એ એક દુઃખ છે. પણ આજે વિસર્જન છે પરંપરા અનુસાર, એ વિદાય કરવી જ પડશે, એનો એક ઉત્સાહ બી છે. જે આપ બતાવો કે કેવા પ્રકારનો અત્યારે માહોલ છે, કેવા પ્રકારના દ્રશ્ય છે? હવે માહોલ છે, એક માહોલ તો પર અભી ક્યા કલ સે પૂરા દુઃખ હોગા કે 10 દિન બાદ 11વે દિન કોઈ કાર્યક્રમ હી નહીં હોગા, કુછ નહીં હોગા, મંડપ ખાલી હો જાયેગા. જે આપ બતાવો, જે રીતે શ્રીજીની સ્થાપના કરતા હોય છે 10 દિવસે સવારથી લઈને સાંજ લગીને જે ભજન કીર્તન કરતા હોય છે, જે ભક્તિમય વાતાવરણ હોય છે, અત્યારે હાલ જે છે એમને વિસર્જન કરવાની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? આજ રોજ વિસર્જન કરવાના દિવસે બાપાની જ્યારે વિસર્જન કરીએ છીએ તો આજ રોજ એમ દુઃખીનો સમય થાય છે કે રોજગાર અમે આરતી કરતા, રોજનો ડીજે વગાડતા, લેડીઝો બધા મળીને આપણે ગરબા ડાન્સ કરતા, એ રીતનો આજનો ગણપતિ બાપાનો જે વિસર્જન કર્યો છે એના લીધે આપણને બહુ દુઃખ થાય છે. પણ હું વિસર્જન કરવું પડશે, બાપાનું આ વિસર્જન કરવું પડે છે, એના લીધે આપણને બહુ દુઃખ થાય છે. પણ બાપા આવેલા છે, હવે વિસર્જન એવી રીતના કરવું પડશે એમ કહેવા માંગીએ છીએ આપણે. જે આપ બતાવો કે જે રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને અત્યારે જે વિસર્જન છે એ કૃત્રિમ તળાવોમાં જતા હોય છે અથવા ઓઆરઓ પર જતા હોય છે, ત્યારે તમે ઘર આંગણે જ્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છો, કેવા પ્રકારની તૈયારીઓ છે અને કેવા પ્રકારનો ભાવ છે? કેમ કે વિસર્જન કૃત્રિમ તળાવો પર તથા નદીઓમાં કરવામાં આવે છે તો અમે અમારી રીતે, અમારી જે રીતે મંડળની આયોજકતા હોય છે એ પ્રમાણે અમે અમારી સુવિધા પૂરતા કાર્યક્રમ કરીએ છીએ અને તે રીતે અમે અમારું પ્રત્યેક આયોજન કરીએ છીએ. 10 દિવસ પૂજા અર્ચના કરી છે ને અત્યારે બાપાની વિદાય આપવામાં આવી રહી છે, શું કહેતો? 10 દિવસ અમે મનોભાવથી પૂજા અર્ચના કરી છે અને હવે અત્યારે વિદાય આપવામાં આવી છે, તેથી અમને મનમાં પ્રત્યેક ભક્તજનોને ખૂબ ખૂબ દુઃખ છે. પણ શું છે, આ પરંપરા અનુસાર અમારે કરવું પડે વિસર્જન બાપાનું. જી બિલકુલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે બાપાની સ્થાપના કરવામાં આવે છે તો તે જ રીતે વિસર્જન બી ખૂબ જરૂરી છે. ત્યારે જે બહેનો છે, જે મહિલાઓ છે, જે સવાર સાંજ જે શ્રીજીની પૂજા અર્ચના કરતા હોય છે, કીર્તન કરતા હોય છે, આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે જે રીતે વિસર્જનની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે એને લઈને શું કહેશો? જી, 10 દિવસ સુધી ગણપતિજીની 10 દિવસ પૂજા પાઠ કર્યા, આજે વિદાય કરવા માટે
ખૂબ જ દુઃખ થાય છે, પણ શું કરવાનું, જે પરંપરા હોય એ તો આપણે કરવી જ પડે. ગણપતિ બાપાની સ્થાપના થાય છે ત્યારે 10 દિવસ સુધી ખૂબ જ આનંદ ઉત્સવથી અમે આરતી પૂજા કરીએ છીએ. શું કહેશો, સવહેલી સવારથી જ્યારે આરતી થતી હતી, પછી ત્યારબાદ સાંજે ભજન કીર્તન થતા હતા, જે વાતાવરણ હતું એ ભક્તિમય વાતાવરણ હતું. જ્યારે શ્રીજી આપણા ઘર આંગણે આવ્યા હતા ત્યારે જે વાતાવરણ હતું એ એકદમ ખુશીનો માહોલ હતો. અત્યારે જઈ રહ્યા છે તો કેવી લાગણી અનુભવી રહ્યા છો? અત્યારે જઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખનું અવસાન થાય છે, અને ગણપતિની જ્યારે સ્થાપના થઈ હતી તે 10 દિવસ સુધી અમે ખૂબ જ આનંદ ભાવ ભક્તિથી તેમની પૂજા કરી હતી. જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે ભાવિ ભક્તો જે છે એ અત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ચહેરાનો જે સ્નેહ છે એ સ્નેહ બતાવી રહ્યો છે, કે જે રીતે શ્રીજીની અત્યારે વિસર્જન કરવાની જે તૈયારીઓ કરવામાં આવી છે અને તે તૈયારીઓ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આ સોસાયટીની અંદર જ આનું વિસર્જન કરવામાં આવનાર છે તેને લઈને જે ભાવિ ભક્તો જે છે એ લોકો ભાવિ ભક્તો જે છે એમને પોતાનો જે દુઃખ છે ભગવાનને વિસર્જન વિદાય આપવાની જે તૈયારી છે, તૈયારી હાથ ધરવામાં આવી છે, અને અત્યારે બાપાને જ્યારે વિદાય આપવાના છે એને લઈને જે સ્નેહ છે એ સ્નેહ કસે ને કસે દુઃખમાં પરિવર્તિત થઈ રહ્યું છે. આનંદ ગુરવ, સુરત.